મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ, તો એની અંદર આપણે સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 7ની વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે 10મો ચેપ્ટર વર્તુળ છે એની અંદર ગણતરીના દાખલાની અંદર આપણે 7મો દાખલો જે જોવાના છીએ. તો રકમ એવી છે, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળની જીવાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો મિત્રો, અહીંયા આપણી પાસે બે વર્તુળ છે, બેના કેન્દ્ર એક સરખા છે. પહેલું વર્તુળ છે એ ગ્રીન કલરનું છે, અહીંયા દોર્યું છે, અને બીજું વર્તુળ છે એ રેડ કલરનું છે. તો આપણે બે વર્તુળ દોર્યા છે, બે વર્તુળ સમકેન્દ્રી. સમકેન્દ્રી એટલે શું, એનું કેન્દ્ર એક હોય પણ ત્રિજ્યા જુદી જુદી હોય. પહેલું વર્તુળ છે એ આમ કેન્દ્ર રાખીને વર્તુળ દોર્યું, એ જ કેન્દ્ર રાખીને તમારે ત્રિજ્યા વધારી અને બીજું વર્તુળ દોરવાનું છે, એટલે તમને બે વર્તુળ બનશે. દાખલા તરીકે પહેલાં અહીં કેન્દ્ર રાખી 3 સેમીનું વર્તુળ દોર્યું, પછી ત્રિજ્યા વધીને 5 સેમીનું વર્તુળ, કેન્દ્ર એનું જ પણ ત્રિજ્યાની જુદી જુદી, એટલે તમને આવા બે વર્તુળ મળશે. પહેલાં વર્તુળની ત્રિજ્યા છે 3 સેમી, તો એ કેન્દ્ર રાખીને 3 સેમીનું વર્તુળ દોરવાનું. ત્યાર પછી 5 સેમી ત્રિજ્યા લઈને એનું કેન્દ્ર રાખીને 5 સેમી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવાનું. એટલે અહીંયા 3 સેમીનીવાળું જે વર્તુળ છે એ ગ્રીન કલરનું છે અને 5 સેમી ત્રિજ્યાવાળું છે વર્તુળ એ રેડ કલરનું છે. હવે આપણે બીજું આગળ રકમ એવું કીધું છે, મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો અહીંયા બ્લેક કલરની મેં જીવા દોરી છે, અહીંયા એ છે મોટા વર્તુળની, રેડ કલરનું મોટું વર્તુળ છે એને આપણે જીવા દોરી. નાના વર્તુળ છે ગ્રીન વર્તુળને સ્પર્શે છે, એમ બિંદુમાં સ્પર્શે છે. ત્યાર પછી બેનું કેન્દ્ર એક જ છે ઓ, એમાંથી મેં લંબ દોર્યો અને આ બીજી ત્રિજ્યા દોરી મોટા વર્તુળની. અહીંયા આપણી પાસે આ ઓ એમ છે ને એ નાના વર્તુળની ત્રિજ્યા થાય, અને ઓ બી છે ને એ મોટા વર્તુળની ત્રિજ્યા થાય, અને એ બી છે એ મોટા વર્તુળની જીવા છે. તો આપણે અહીંયા બધું વર્ણન લખીએનું, અહીં ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળ દોરેલા છે, બે વર્તુળ દોરેલા છે, એમાં નાના વર્તુળની ત્રિજ્યા બરાબર, નાના વર્તુળની ત્રિજ્યા એટલે અહીંયા દોરી છે ઓ એમ બરાબર આપણી પાસે 3 સેમી. ત્યાર પછી મોટા વર્તુળની ત્રિજ્યા ઓબી બરાબર આપણ રકમ આપી છે 5 સેમી. ત્યાર પછી આપણે એ બી છે એ જીવા દોરી છે, મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા એ બી એ નાના વર્તુળને એમ બિંદુએ સ્પર્શે છે, અને ઓ એમ લંબ એ બી થાય, સ્પર્શ એટલે લંબ થાય. અને અહીંયા જે ત્રિકોણ બનશે એટલે એમ ખૂણો છે એ કાટખૂણો થાય, માટે ખૂણો એમ બરાબર 90, માટે ત્રિકોણ ઓ એમ બી કાટકોણ ત્રિકોણ થાય, આ કાટકોણ ત્રિકોણ થાય. અહીંયા આપણી પાસે કાટખૂણો છે એમ એટલે એની સામેની બાજુ છે ઓ બી કર્ણ થાય, માટે ઓ બીનો વર્ગ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં લખીએ
पाइथा गोरसना प्रमेय मुजब पाइथागोरसना प्रमेय मुजब कर्ण छे ओबी એટલે ओबी नो वर्ग बराबर बाकीनी बाजू ओ एम नो वर्ग वत्ता एम बी नो वर्ग माटे અહીં આપણી પાસે માપ છે ઓબી છે પાંચ એટલે પાંચનો વર્ગ ઓ એમ નાના વર્તુળની ત્રિજ્યા છે ત્રણનો વર્ગ એમ બી આપણે મેળવવાના છે એમ બી સ્ક્વેર પાંચનો વર્ગ પચીસ ત્રણનો વર્ગ નવ પ્લસ એમ બી વર્ગ આ પ્લસ નવ છે એને આ બાજુ લઈ આવીએ પચીસ માઇનસ નવ બરાબર એમ બીનો વર્ગ માટે એમ બીનો વર્ગ પચીસમાંથી નવ છે એટલે કેટલા વધશે સોળ સોળમાં નવ નાખીએ એટલે પચીસ એટલે પચીસમાં નવ કાઢીએ એટલે સોળ વર્ગ છે વર્ગ કાઢીએ એટલે એમ બી બરાબર થાય વર્ગમૂળની અંદર સોળ તો એમ બી બરાબર થાય સોળનું વર્ગમૂળ ચાર હવે મિત્રો આપણને ચાર મળ્યા આ એમ બી મળે એટલા આપણને જીવા પૂછી છે જીવાની લંબાઈ બરાબર છે તો અહીંયા જીવા છે અહીંયા સ્પર્શક છે એટલે એમ છે મધ્યબિંદુ છે આપણે લખીએ અહીં એમ એ રેખાખંડ એ બીનું મધ્યબિંદુ છે માટે આ બે ભાગ સરખા થાય આ એમ બી અને એ એમ એટલે કે એમ બીના ડબલ કરો એટલે આખે આખું એ બી થાય માટે એ બી બરાબર ટુ ગુણ્યા એમ બી અથવા તમે આમ પણ લખી શકો કે આ ચાર સેમીનું થયું તો આ ચાર સેમીનું આ ભાગે ચાર સેમીનો થાય આ ચાર સેમી આ ચાર સેમી ચાર વત્તા ચાર એટલે આઠ અથવા આ રીતનું લખી નાખો એ બી બરાબર ટુ ગુણ્યા એમ બી બે ગુણ્યા ચાર એટલે આઠ સેમી આપણને એ બી મળી ગયા એ બી એટલે આપણે જે જીવા પૂછી હતી તે તો નાના વર્તુળને સ્પર્શે છે તો એ લંબાઈ શોધવાની એટલે આપણે જીવાની લંબાઈ પૂછી હતી તો મિત્રો આ એની આકૃતિ હતી તમારે પેલું કેન્દ્ર ત્રણ સેમી વર્તુળ દોરવાનું કેન્દ્ર રાખીને ત્રણ સેમીનું વર્તુળ ઇનું કેન્દ્ર રાખીને પાંચ સેમીનું વર્તુળ દોરવાનું પછી મોટા વર્તુળની જીવા દોરવાની નાના વર્તુળને એમ બિંદુએ સ્પર્શે પછી આ લંબ કરવાનો અને આ મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા કરવાની એટલે અહીં કાટકોણ ત્રિકોણ બનશે આપણે લખ્યું છે કે અહીં ઓ કેન્દ્રવાળા બે સમ કેન્દ્રીય વર્તુળ છે એમાં નાના વર્તુળની ત્રિજ્યા ઓ એમ છે ત્રણ સેમી આ અને મોટા વર્તુળની ત્રિજ્યા ઓ બી પાંચ સેમી આ મોટા વર્તુળની ત્રિજ્યા પછી મોટા વર્તુળની જીવા છે એ એમ બિંદુ આગળ સ્પર્શે છે તો અહીં દેખાય છે આ છે દોર્યું આપણે એમ બિંદુ એ સ્પર્શે છે ઓ એમ લંબ એ બી છે આ અહીંયા સ્પર્શક દોરીએ કેન્દ્રમાંથી લંબાઈ એટલે અહીં લંબ થાય એટલે એમ ખૂણો કાટખૂણો થાય અને ત્રિકોણ અહીંયા જે દોર્યો છે ઓ એમ બી એ કાટકોણ ત્રિકોણ થાય એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ આ કર્ણનો વર્ગ કર્ણ છે ઓ બીનો વર્ગ બાકીની બાજુ ઓ એમ અને એમ બીનો વર્ગ એ આપણે મૂક્યું એટલે અહીંયા પાંચનો વર્ગ ને ત્રણનો વર્ગ ને એમ બીનો વર્ગ પચીસ અને નવને આ બાજુ લઈએ પચીસ ઓછા નવ એટલે એમ બીનો વર્ગ મળ્યો સોળ સોળનું વર્ગમૂળ કાઢીએ એટલે ચાર આપણને મળ્યા એમ બી આ મધ્યબિંદુ છે એટલે આ બે ભાગ સરખા થાય આ ચારનો હોય તો આ ચારનો થાય ચાર વત્તા ચાર એટલે આઠ એટલે આપણે લખ્યું બે એ બી બરાબર બે ગુણ્યા એમ બી એટલે એ બી બરાબર બે ગુણ્યા ચાર એટલે આઠ તો આપણને જીવાની લંબાઈ મળી ગઈ આઠ સેમી